સ્વામિનારાયણ બાળમિત્રો બાળમિત્રો આજે આપણે ધોરણ બેમાં વિષય ગણિતમાં પ્રકરણ ચાર દસ દસની ગણતરીમાં દસના જૂથ બનાવો તથા દશક અને એકમ લખો વિશે જોવાના છે. તો બાળકો જુઓ આપણને અહીં કેટલી લીટી આપેલી છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ. કેટલી લીટી છે? બાવીસ. હવે એમાં બે એ એકમ છે અને બીજો બે એ દશક છે. એકમના સ્થાનમાં જ્યારે બે લખીશું ત્યારે બેના બે જ રહેશે, પરંતુ જ્યારે દશકના સ્થાનમાં બે લખીશું ત્યારે તેમાં એક શૂન્ય ઉમેરશું એટલે બેના વીસ થશે. ત્યાર પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ. કેટલા થયા? ત્રેવીસ. ત્રેવીસમાં ત્રણ એ એકમ છે અને બે એ દશક છે. ત્રણ એ એકમ છે અને બે એ દશક છે. એકમના સ્થાનમાં ત્રણ લખીશું અને દશકના સ્થાનમાં વીસ લખીશું. કેમ વીસ લખ્યા? કારણ કે બે એ દશક છે તો જ્યારે દશકના સ્થાનમાં અંક હોય તેમાં એક શૂન્ય ઉમેરવામાં આવે છે. ત્યાર પછી જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્તાવીસ અઠ્યાવીસ. કેટલા છે? અઠ્યાવીસ. અઠ્યાવીસમાં આઠ એ એકમ છે અને બે એ દશક છે. એકમના સ્થાન તેનો તે જ રહેશે એકમનો, પણ દશકના સ્થાનમાં આપણે એક શૂન્ય મૂકીશું. એકમના સ્થાનમાં આપણે આઠ જ લખીશું, પણ જ્યારે દશકમાં બે છે તો બેના વીસ લખીશું. દશકના સ્થાનમાં બે હોય તો વીસ, એક હોય તો દસ, તો ત્રણ હોય તો ત્રીસ. એ રીતે જ્યારે એકમનો સ્થાન હોય તો અંક તેનો તે રહેશે, પણ દશકના સ્થાનમાં આપણે શૂન્ય ઉમેરશું. બાળકો એકમ દશકમાં સમજ પડી ગઈ ને તો તમારી ગણિત નોટબુકમાં લખવાનું છે. જય સ્વામિનારાયણ બાળમિત્રો.